મોર્નિંગ જય માતાજી. મિત્રો કેમ છો બધા? અમે પણ મજામાં છીએ ને તમે પણ મસ્ત મજામાં રહો. તો મિત્રો, હું અત્યારે છે ને ફ્રી હતી ને, તો અમારા અનિતા આભીના ઘરે આવી છું, તો હું અત્યારે એના ઘરે જ બેઠી છું. ચાલો હું તમને એનું ઘર બતાવી દઉં. એ પહેલાં તો આપણે રાણાઓમાં જ રહેતા, આપણે જુલી ચાવલાની ફેક્ટરીમાં જ રહેતા, પછી અહીં ગામડે આવી ગયા છે. એને ખેતીવાડીની બધું ગામડે હતું ને, એટલે એ લોકો પછી અહીંયા ખેતીવાડીનું કરે છે, એટલે એ લોકો બધા અહીંયા આવી ગયા છે. અને બે છોકરા છે એને, અને દીકરીઓ નથી. તમારા ધ્યાનમાં કોઈ છોકરી હોય તો મને કમેન્ટમાં જણાવી દેજો. ચાલો હું એના મકાન બતાવી દઉં છું, તમને લોકોને ગમે તોય મને કમેન્ટમાં જણાવી દેજો. જો આ એનો ડેલો છે, અહીંથી અમે આવ્યા છીએ, અને આ એના મકાન છે. જો આ હમણાં જ બનાવ્યા છે, આ નવા મકાન છે એના. આ રસોડું છે. જો આ એનું રસોડું છે, પછી આ એનું ફર્યું છે. જો તમે જોઈ શકો છો, આ એની સીડી છે અહીંથી જવાનું, અને અહીંયા પણ બહુ સરસ ઝાડવું છે. આ ઝાડવું અહીંયા એને છાંયો છે, અહીંયા કોઈ પણ મહેમાન આવે તો એ લોકો જ અહીંયા પવનના બેસી શકે. અને અહીંયા જો એના આ એના બાથરૂમ છે. તો જો મિત્રો, એના બે છોકરા છે, બહુ સરસ હોજા છે. તમારા ધ્યાનમાં કોઈ છોકરી હોય તો કહી શકો છો. એના મકાન પણ બહુ સરસ છે, અને આ લોકો પણ બહુ સારા માણસો અને બહુ સરસ હોજા માણસો છે. તમારી દીકરી કોઈ દિવસ દુઃખી ન થાય. જો એના મકાન પણ એવા છે. ચાલો આપણે એના હે ને મકાન અંદર જોઈ લઈ. તમે લોકો જોઈ શકો છો, આ રસોડું છે. જો કેટલું સરસ રસોડું છે. આ હમણાં જ બનાવ્યું છે. આ એનું રસોડું છે. તો મિત્રો, જો આ ઈ રૂમ છે, આ એનો પેલો રૂમ છે. આ લોકોએ ખાલી અહીંયા બેઠક ને કોઈ પણ આવે માણા ને એને આ રૂમમાં બેસાડે. આ પેલો રૂમ હતો, અને આપણે અહીંથી જવાનો બીજો રૂમ છે. આ ઓસરી પણ બહુ જો બહુ મોટી છે એની, બહુ લાંબી ઓછડી છે. જો તમે જોઈ શકો છો, અહીંયા પણ એને કોઈ વસ્તુ રાખવી હોય તો એને આરિયો બનાવ્યો છે. એને બે બાજુ આરિયા બનાવ્યા છે. ચાલો હું તમને બતાવી દઉં. જો તમે જોઈ શકો છો, આ એનો બીજો આરિયો છે. અહીંયા પણ કોઈ વસ્તુ એને રાખવી હોય તો રાખી શકે. આ એનો બીજો રૂમ છે, અને અહીંયા જો એને આ પૂજા કરે ને, એટલે એને ફૂલડા રાખ્યા છે. અને આ તમે જોઈ શકો છો મિત્રો, આ એનો રૂમ છે બીજો. અહીંયા પણ બહુ સરસ એને ગોઠવણી કરી છે રૂમમાં, અને આ એનું મંદિર છે. અહીંયા પૂજા પાઠ કરે છે. આ એને કાનો, અહીંયા કાનાની પૂજા કરે છે. તમે જોઈ શકો છો મિત્રો, જો એનો કાનાની પૂજા કરે છે. સાંજે કરે છે અને સવારે કરે છે. તો મિત્રો, આપણે આ અનિતા અભિનાન એના મકાન છે, અને અહીંયા મંદિરે એ છે ને સાંજે પૂજા કરે છે, સવારે પૂજા કરે છે. જો મને કોઈક દિવસ ટાઈમ હશે ને તો એ પૂજા કરે છે ને, એ કોઈક દિવસ હું તમને બતાવીશ. જો હું હમણાં તો અહીંયા રોકાવાની છું, પણ કોઈક દિવસ જો મને નવરાય હશે અને એના પૂજામાં કોઈક દિવસ જો હું આવીશ તો હું તમને એની પૂજા પણ બતાવીશ. ચાલો હવે આપણે એના બીજા એના ફરિયામાં બાગ બગીચા જેવું કંઈક વાયું તો છે, જોઈ આવીએ ને. જો મિત્રો, અહીંયા એને જો પગથિયા આગળ ઝાડવા પણ કેટલા સરસ રાખ્યા છે. તમે જોઈ શકો છો, તુલસીમાની પૂજા પણ જોઈ રોજે સવારે કરે છે. અત્યારે તો આપણે બહુ મોડા થયા છે, નકર આપણે એની તુલસીમાની પૂજા કરતા હોય તો એ પણ તમને દેખાડત. તમે જોઈ શકો છો, આ એનો વાડો છે. આપણે વાડામાં આવી ગયા છે. વાડામાં બહુ મોટી બધી લીંબુડી છે. આમાં લીંબુ પણ બહુ જ આવે છે. આ લોકોને બહુ લીંબુ આમાં આવે છે. અથાણું પણ એ કરી લે છે, એટલા લીંબુ આવે છે. પછી અહીંયા તમે જોઈ શકો છો, આ ફૂલઝાડ છે, ને એની બાજુમાં છે એ બદામ છે. બદામ પણ બહુ મોટી બધી છે. બદામ પણ બહુ જ આવે આ લોકોને. જો મિત્રો, તમે જોઈ શકો છો, આ બીજોરાનું ઝાડવું છે. પતરી થાય તોય પણ તમે લોકો આ ખાઈ હગો છો. બીજોરું કહેવાય ને, હા. જો આનાથી મટી જાય. આમાં આવ્યા છે બે, આવ્યા છે. જો એક અહીંયા છે,
બે આવ્યા છે અને અહીંયા એને રીંગણી વાવી છે અને એની બાજુમાં નાનો એવો છોડવો છે, એ લીંબોળી છે અને અહીંયા જો ગુલાબ છે, આવું આ છે એ ગુલાબ છે અને આ શેરડીનો વાડ છે, જુઓ તમે જોઈ શકો છો વાડામાં એને ઘણી વસ્તુ વાવી છે, આ વાડામાં એને ઘણું બધું વાવ્યું છે, તમે જોઈ શકો છો મિત્રો આ બધું છે એ બકાલું છે અને આ રીંગણી છે, હજી તો આમાં નાના નાના રીંગણા દેખાય છે અને આ જો ભીંડો છે, જો ભીંડામાં પણ નાની નાની સિંગુ આવી ગઈ છે અને એની બાજુમાં છે ને એ ગવાર છે, ગવારમાં પણ આવ્યો છે ગવાર, રીંગણીમાં રીંગણા આવ્યા છે તમે જોઈ શકો છો મિત્રો, આમાં પણ જો નાના 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 રીંગણા આવ્યા છે, કેટલું સરસ બકાલું આમાં થાય છે અને આપણે અહીંયા પાણી કે કાંઈ ઘટતું નથી, જો આ છે એ સીબડાનો વેલો છે, જો અહીંયા સીબડું પણ આવ્યું છે અને આ છે એ ટુડાયર છે, આમાં ટુડાયર આવી છે, ફૂલ આવે છે હજી તો જેડું તને સીબડું, તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પણ એને જો ઝાડવા મોટા છે, આ લીમડો છે એ પણ બહુ મોટો છે અને આ બધું એને શાકભાજી ને બકાલું ને એ બધું આ વાડામાં એને વાવ્યું છે, આ છે એ કારેલીનો વેલો છે પણ આમાં નાના નાના હજી કારેલા આવ્યા છે, મોટું એક આવ્યું અને એક અહીંયા છે જો મોટું, ટોટલિંગ બકાલું આવ્યું છે, આ લોકોએ બધું બકાલું આવે છે, શાકભાજી તો ઘરની જ છે, જો આ દૂધીનો વેલો છે આપણે ઢોકરાના ઉપયોગમાં લઈ શકીએ અને અહીંયા રહ્યું આ બે છે, કેવો નરમ નરમ ને હાવ નાનો એવો વેલો છે, અહીંયા પણ સીભડાનો વેલો છે એમાં ફૂલ ઉઘડા છે, કેટલું સરસ બકાલું છે, આ લોકોને ઘરે પાણીની ફૂલ સગવડ રહે એટલે બકાલું વાવી શકે, ચાલો મિત્રો આપણે જોઈ શકીએ છીએ, આપણને જોવા મળ્યું છે ઘીસોડું, જો અહીંયા પણ નાનું એવું ઘીસોડું છે, એનો વેલો આમાં અટવાઈ ગયેલો છે રીંગણીમાં, કોબી પણ વાવી છે એને, આમાં કોબી આવે છે, ચા અહીંયા આવી ગઈ છે, જો લોકો જોઈ શકો છો અહીંયા કોબી આવી ગઈ છે, આ છો ગુલાબી ગુલાબ છે, પણ નાના નાના પપૈયા આવ્યા છે અને મોર પણ આવ્યો છે અને હાવ નાનું ઝાડવું છે તો એ આવી ગયું છે, એક અહીંયા મોટું બધું આવ્યું છે, જો અહીંયા પણ નાનું એવું છે, ગુલાબના ઝાડવા તો બહુ ઝાઝા છે, ઓ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ઝાડવું બહુ મસ્ત છે, આમાં પણ બહુ સરસ ના ફૂલ આવ્યા છે, જો આ ઝાડવું છે ને એ બીલી પત્રનું છે, ઓ મિત્રો આ બીલી પત્રનું ઝાડવું, આમાં પાંચ પાંદડા હોય ને તો આપણે એ મઢાવી પણ શકીએ, પણ અત્યારે તો આમાં ત્રણ ત્રણ દેખાય છે, હજી નાનું છે ને એટલે આમાં મોટું થઈ જાય ને પછી આપણે આમાં હે ને ગોતશું, પાંચ પાંદડા વાળું હોય ને તો આપણે મઢાવી શકીએ, બધા એટલે બધી ટોટલિંગ વસ્તુ રાખી દીધી છે, જો ફોદીનો હોતન છે, આ ચટણી બને આની આપણે મરચાની ચટણી અને તમે જોઈ શકો છો, જો અહીંયા એને પાણી આવે, આ ઝાડવા અહીંથી પી લે, નળી પણ આગળ રાખી છે અને અહીંયા એને જો કેટલો સરસ વાળો છે, હેલો મિત્રો તો આપણે જોઈ લીધું અનિતા આભીનો વાડો જોઈ લીધો, એનું ઘરે જોઈ લીધું, ઘરના કોઈ બીજું સભ્ય નથી, છોકરા એના નથી, બે છોકરા છે એના, હોત તો તમને લોકોને બતાવત, છોકરા પણ બહુ મસ્ત છે, સિટીમાં રહેલા છે, બહુ સંસ્કારી છોકરા છે, આપણે પોરબંદરમાં જ રહેલા છે,
તો તમારે કોઈને જો ધ્યાનમાં હોય ને છોકરી તો કહી દેજો મને કમેન્ટમાં, અને એનો વાડો, એના મકાન, કોઈ પણ તમને પસંદ આવ્યું હોય તો મને કમેન્ટમાં જણાવી દેજો. આ જાડવામાં છે ને ચકલીના માળા છે, જો ચકલી ને હોતન પણ રેવાનું કરી દીધું છે. મિત્રો તમે જોઈ શકો છો ફૂલ સગવેટ છે, પશુ પક્ષી ને પણ ફૂલ સગવેટ છે. આ એનું ઘર છે, તમે લોકો સરખી રીતે જોઈ લે, હું ઝૂમ કરીને બતાવી દઉં. જો ચકલાઓને રહેવાનું, ખાવા પીવાનું, બધી વસ્તુની સગવેટ છે. આ લોકોએ બધી રીતે સગવેટ કરી દીધી છે. તો આ અહીંયા જો એને મકાનમાં નામ રાખ્યું છે, આઈ એનું નામ છે શિવ શક્તિ. આ મકાન ઉપર જો એને નામ પણ રાખ્યું છે. હજી પણ આ લોકો મકાનમાં ઘણું વસ્તુ ઘણું બધું કરશે. અત્યારે તો સગવડ પ્રમાણે એને આવી રીતે એને બનાવ્યા છે. તો તમે જોઈ શકો છો અહીંયા એને જો ઘરે પણ કપડાં ધોઈ શકે. અહીંયા ટાંકો છે, અહીંયા આ એનો ટાંકો છે. ઘરે પણ જો એને પાણીની ફૂલ સગવડ છે. હેલો મિત્રો, તો આજનો વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો મને કમેન્ટમાં કહેજો. નવા હોય તો આપણી ચેનલમાં જોડાઈ જાયજો અને મને સપોર્ટ કરજો. અને હજુ પણ આગળ આપણે ઘણું હાલવાનું છે અને તમને લોકોને બતાવવાનું છે. તો તમે લોકો પ્લીઝ મારી ચેનલમાં નવા આવ્યા હોય તો જોડાવી જાજો અને લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં. આવજો. જય માતાજી.